નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ગોવિંદ આપડા, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગોવિંદ આપડા લો. આજે આપણે ચર્ચા કરશું એ વિષય પર જે વિષય છે દરેક માટે ઉપયોગી અને આપના અડોશી પાડોશી સગા સંબંધીઓને કામ આવે એવો. કારણ કે જે વિષય છે અત્યારના કોરોના કાળ પછીનો, મિત્રો, ગુજરાતમાં, ભારતમાં, વિશ્વમાં અલગ અલગ જગ્યાએ કોરોનાએ જે હાહાકાર મચાવ્યો, ઘણા લોકો એમાં અવસાન પામ્યા, અને અવસાન પામ્યા બાદ સૌથી પ્રથમ પ્રોસેસ જે હોય છે પ્રોપર્ટીની રિલેટેડ એ છે વારસાઈની. વારસાઈ કરાવવામાં ઘણા બધા મૂંઝાતા હોય છે, ઘણી તકલીફો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બહુ સરળ છે વારસાઈ, આપ જાતે પણ કરી શકશો. જાતે કરવા માટે આપ મારી વેબસાઈટ www.growwithg.com ઉપર જઈ અને ડોક્સ DOCS નામના ફોલ્ડરમાં જઈ જાતે વારસાઈનું સોગંદનામું કરી શકશો. વારસાઈના પેઢીનામાં શું ધ્યાન રાખવાની, આજે હું આપને એ જણાવવાનો છું કે વારસાઈનું પેઢીનામું શા માટે જરૂરી છે. ગુજરાત સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ જે ગુજરનાર વ્યક્તિઓ છે એ ગુજરનાર વ્યક્તિના પેઢીનામું એટલે કે એના સાચા વારસદારોની જે જાણકારી આપી શકે એવા બે પંચો, જે પંચોનો આધાર કાર્ડ હોય અને ફોટો હોય, એવા પોતે સહી કરીને જાહેર કરે ગ્રામ પંચાયતમાં આવીને તલાટી રૂબરૂ કે ગુજરનાર વ્યક્તિના આટલા વારસો છે, તો એને પેઢીનામું કરી આપવું. પેઢીનામા ને આધારે વારસાઈ થાય, અથવા તો એમ કહી શકાય કે વારસાઈ માટે જરૂરી ડોક્યુમેન્ટ છે એવું પેઢીનામું. પેઢીનામા માટે સૌથી પહેલા જરૂરી છે કે પેઢીનામામાં વારસો જાહેર કરવા, ગુજરનાર આ તારીખે ગુજર્યા એટલે એના સીધી લીટીના વારસો આ છે. સીધી લીટી એટલે શું? સીધી લીટી એટલે એક વ્યક્તિ જયારે હિન્દુ પુરુષ છે અને ગુજરે છે તો સૌથી પહેલા સીધી લીટીમાં વારસોમાં એની પત્ની આવે, અથવા એની પત્ની સેકન્ડમાં આવશે એના દીકરાઓમાં, સંતાનોમાં, પુરુષો અને મહિલાઓ જે પણ મોટા છે એનાથી નાના ક્રમ તરફ. ઘણી વખત એવું થતું હોય કે વ્યક્તિ ગુજરી ગયો હોય એની ભાઈના વારસોના પણ નામ દાખલ કરવામાં, અથવા ભાઈના નામ દાખલ કરવા ઈચ્છતા હોય, પણ એ મિત્રો શક્ય નથી. કારણ કે હિન્દુ વારસા અધિનિયમ મુજબ સીધી લીટીના વારસો એટલે ગુજરના પુરુષની પત્ની અને એના સંતાનો, પત્ની અને સંતાનો એટલે કે એની પત્નીનું નામ આવે, એના સંતાનોમાં સૌથી મોટો દીકરો કે દીકરી હોય એ તમામ. દીકરી લગ્ન કરીને ચાલી ગઈ છે એટલે એનું નામ છુપાવી નાખવું એવું નથી, એનું નામ પણ જાહેર કરવું જ પડે. નામ જાહેર કર્યા પછી તમામ વારસોના નામ આવ્યા પછી જો આપ ઈચ્છો તો જે બહેન પરણીને બીજે ક્યાંક ગઈ છે અને સ્વૈચ્છિક રીતે હક ઉઠાવી લેવા માંગતી હોય તો એને બોલાવીને પાછળથી હક કમી કરાવી શકાય, પરંતુ એના હક છુપાવીને ડૂબાડી ના શકાય. આ એક ફોજદારી ગુનો છે. અચૂકપણે યાદ કરજો, જ્યારે પણ મને યુટ્યુબ પર ગોવિંદ આપડા લો ઓફિસ સર્ચ કરી મારા બીજા ઘણા બધા વિડીયો છે એ વિડીયોમાંથી પણ તમને વારસાઈ સંબંધી, જમીન સંબંધી, મિલકત સંબંધી માહિતીઓ મળતી રહેશે. આપ અચૂકપણે વારસાઈનું પેઢીનામું કરાવવા જાઓ ત્યારે આ વિડીયો જોઈ લેશો તો આપને સરળતા રહેશે કે જેમાં જરૂરી છે પેઢીનામું કરનાર વ્યક્તિનો ફોટો તથા આધાર કાર્ડની ઝેરોક્સ. આ બે ન હોય, જો આધાર કાર્ડ વ્યક્તિ પાસે નથી તો એ સોગંદનામું નહીં કરી શકે, અથવા એને સોગંદનામું કરવામાં તકલીફ પડશે. પછી પેઢીનામું કરનાર વ્યક્તિનું દરેક પેજ ઉપર તથા નોટરીના ચોપડામાં સહી કરાવી. એફિડેવિટ જે છે, એફિડેવિટ આપ કરશો તો એ એફિડેવિટ નોટરાઇઝ નોટરી પબ્લિક પાસે જઈને કરવાનું રહેશે. નોટરી પબ્લિક પાસે થઈને જે જઈને સહીઓ કરવાની છે એના રજિસ્ટરમાં અને આપના એફિડેવિટ ઉપર તમામ જગ્યાએ સહી કરવાની રહેશે. પેઢીનામું કરનાર વ્યક્તિનું ફોટા પાસે તેમજ નોટરીના ચોપડામાં ડાબા હાથનું અંગૂઠાનું નિશાન કરાવવું. શા માટે નિશાન કરાવવું જોઈએ? કે એ જ વ્યક્તિ છે જે જાહેર કરી દીધું છે, એને ફિંગરપ્રિન્ટ પણ આવે. ખોટા માણસો ખોટી વારસાઈ કરાવીને કોઈની મિલકત હડપ ન કરી જાય એના માટેનું આ બહુ જરૂરી પગલું છે. સાથોસાથ જ્યારે આ એફિડેવિટ નોટરાઇઝ થઈને આપ તલાટી પાસે જાઓ છો ત્યારે ગામની એવી બે વ્યક્તિઓ લઈ જાઓ જે વ્યક્તિઓ ત્યાંની સ્થાનિક છે, સ્થાનિક છે અને એ એમ કે છે કે ગુજરનારને અમે ઓળખીએ છીએ અને એમના સીધી લીટીના વારસો આ છે, જેથી કરીને કોઈ પણ માણસ ખોટી રીતે આપની જમીનમાં વારસાઈ નહીં કરાવી શકે. મિત્રો, કોઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો. મારા નંબર પર વોટ્સએપ આપેલું છે અને વોટ્સએપના જે નંબર છે એના પર પણ આપ પ્રશ્ન પૂછીને મારી પાસે સીધું જ માર્ગદર્શન મેળવી શકો છો. વિશેષ માર્ગદર્શન માટે આપ મારા યુટ્યુબ ચેનલના પ્રીમિયમ સબસ્ક્રાઈબર બની શકો છો. હું ઈચ્છું કે આ પ્રીમિયમ સબસ્ક્રાઈબર બન્યા બાદ મને પ્રશ્ન પૂછો. થેન્ક યુ. દર સોમવારે કરતા રહેશું કાયદાની વાત, ફાયદાની વાત, અવિરત પ્રવાહ આ જ્ઞાનનો વહેતો રહે એવું ઈચ્છીએ. થેન્ક યુ સો મચ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.